મિત્રો જીવનને આપણે બહુ જ આનંદદાયક બનાવવું હોય તો એક સીધો રસ્તો છે જે છે તેનો આદર કરીએ શ્રી માતાજી સૌ પહેલી વખત શ્રી અરવિંદને મળવા પોંડીચેરી પહોંચ્યા જ્યાં શ્રી અરવિંદ રહેતા હતા તે ઘર પાસે આવીને શેરીમાં ઉભેલી એક વ્યક્તિને તેમણે પૂછ્યું શ્રી અરોબિંદો ઘોષ ક્યાં રહે છે પેલી વ્યક્તિએ શાંતિથી ગેસ્ટ હાઉસનું બારણું આંગળી ચિંધીને બતાવ્યું અને શ્રી માતાજી તે તરફ પ્રયાણ કરી ગયા પછીથી મહર્ષિ કહેવાયેલા શ્રી અરોબિંદ ઘોષને પહેલી જ વાર શ્રી માતાજી મળ્યા શ્રી માતાજીએ તે વ્યક્તિના નામ અને સરનામાની ખાતરીપૂર્વક ભાળ મેળવી અને તે જીવ્યો ત્યાં સુધી દરેક મહિને શ્રી માતાજીએ તેના એક સેવક મારફત એક નક્કી કરેલી રકમ તેને મોકલ્યા કરી એટલું જ નહીં પણ દર્શનના દિવસોએ તેને દર્શન કરવાની પણ પહેલી મંજૂરી મળતી હતી શ્રી માતાજી કહેતા હતા કે હું તે માણસનું ધ્યાન રાખું છું કેમ કે હું એની કૃતજ્ઞ છું તેણે મને મારા ઈશ્વરનું રહેઠાણ બતાવ્યું છે જે છે તે જે જેમ છે તે જે જેટલું છે તેટલું જે જ્યાં છે ત્યાં જે છે આદર આદર અને માત્ર તેનો આદર એ જ જીવનનું ચૈતન્ય છે જે છે તેનો આદર થયો એ જ ક્ષણે હું અને તું વિભાજન ગયું મારું અને તારુંની વાત ગઈ બે સંબંધો એક થયા એટલે અંતરવિરોધની ગુંજાઈશ ન રહી હવે કોઈ પ્રયાસની જરૂર નથી હવે કોઈ વ્યાયામને અવકાશ નથી હવે તો ચોતરફ શાંતિ જ શાંતિ છે કારણ જે છે તેનો મેં સ્વીકાર કર્યો છે આપણને થાય કે તો પછી તકલીફ ક્યાં પડે છે જે છે તેનું સ્થાન જે હોવું જોઈએ તે લઈ લે છે ત્યારે ગરબડ શરૂ થાય છે ગડમતલનો દોર આરંભાય છે અને પ્રયાસ નામનો વાયરસ ફેલાઈ જાય છે જે હોવું જોઈએ તેની ઈચ્છા લાગણી અપેક્ષા તૃષ્ણા કામના અને પછી વાસના જ્યારે બે છે તે પર હાવી થઈ જાય ત્યારે અંતરવિદોધ શરૂ થાય પ્રયાસ શરૂ થાય વ્યાયામ શરૂ અને પરિણામે દ્વંદ્વ દ્વૈત્ય દ્વિધાની અશાંતિ આંગણે આવીને બહારનું ઠોકવા લાગે અહીંથી જન્મે છે જે નથી તે બનવાની કોશિશ પ્રયાસ માત્રમાં અંતર વિરોધ છુપાયેલો છે જ હું આ છું અને તે બનીને જ જંપીશ હું ગુસ્સો કરું છું પણ મારો ગુસ્સો જરૂર જતો રહેશે આ બધા ટકરાવ છે ટકરાવ એટલે કે જે છે તેનો સ્વીકાર નથી આદર નથી અને તેથી તેનો સંતોષ પણ નથી આપણે થોડું સ્પષ્ટ થઈ જવું જોઈએ જે હોવું જોઈએ તેના વિચારોને આવકાર્યા કરે છે કોઈને કોઈ જે મળે તે અને જેને તેને જેમ છે તેમ જોવાની ટેવ આપણને પડી જાય તો આ વખતે મન બંધ થઈ જાય કે તેનું મૂલ્યાંકન કે પરીક્ષણ બંધ થઈ જાય તો જ્યારે જેને મળો ત્યારે જેમ છે તેમ મળો તો તો જે છે તે જ જોવા મળશે તેમાં પ્રયાસનું નામો નિશાન નહીં હોય જે છે તેને જોઈ લેવું અને ગમા અણગમા વગર તેના માટે સચેત થવું તે જીવનનું ચૈતન્ય અકબંધ રાખવાનો માર્ગ છે આ ટેવ પડી જાય તો કદાચ અજાણી વ્યક્તિ આપણને આપણા ઈશ્વરનું રહેઠાણ બતાવી શકે અને એ વ્યક્તિને કાયમ માટે આપણે સ્વીકારી શકીએ કદાચ એ વ્યક્તિ જ આપણને શીખવે કે જે છે તેનો આદર કરવામાં જ જીવન છે